ધોરણ દસમાં વિદ્યાર્થી મિત્રોને જોઈએ બહુપદી માટેના કેટલાક દાખલા. ભાજ્ય બરાબર શું થાય? તો ભાજ્ય બરાબર તમને ખબર હોય સૂત્ર, તો ભાજ્ય બરાબર ભાજ્ય ગુણ્યા ભાગ પર પ્લસ શેષ, તો જે અમે લખ્યું ભાજ્ય ગુણ્યા ભાગ પર પ્લસ શેષ, એટલે આ જવાબ આવશે બી. હવે પી એક્સ બરાબર એક્સ ઘન પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ મેન વન, ને એક્સ મેન વન વડે ભાગતા શેષ કેટલી મળે? એક્સ બરાબર માઇનસ વન છે, પ્લસ વન મૂકીને કરશો તો વનનો ઘન વન થાય, વનનો સ્ક્વેર વન થાય, માઇનસ વન થાય, આ વનમાંથી વન ગયા, વનમાંથી વન ગયા, ઝીરો જવાબ થઈ જશે, એટલે એક્સ માઇનસ વન બરાબર ઝીરો થઈ જાય, એટલે એ ઝીરો જવાબ આવશે, બી ઝીરો આવશે. આ રીતે ગણતરી કરતા પી વન બરાબર ઝીરો થાય. પી એક્સ બરાબર એક્સ ઘન માઇનસ સાઠ એક્સ પ્લસ અઢારનો ભાજક એક્સ વત્તા ચાર હોય, એટલે એક્સ વત્તા ચાર હોય તો આપણે માઇનસ ચાર કરી મૂકશું કિંમત આની અંદર. જોઈ શકો છો કે માઇનસ ચારનો ઘન કરો માઇનસ ચોસઠ આવે, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, છસો કે ચોવીસ, બસો ચાલીસ થાય અઢાર, આ બધાનો સરવાળામાંથી ચોસઠ બાદ કર્યા તો એકસો ચોરાણું આવ્યા, તો શેષ એકસો ચોરાણું રહે, એ જવાબ થશે. પી એક્સ બરાબર એક્સ ઘન પ્લસ ચાર એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વત્તા ત્રણને એક્સ વત્તા ત્રણ વડે નિશ્ચિત ભાગી શકાય છે, તો એની કિંમત શોધો. આવો દાખલો ઘણું હોય તો ધ્યાનમાં રાખો. અહીંયા શું કરવાનું? પહેલાં એક્સ વત્તા ત્રણ આપ્યા એને શેષ ભાગી શકાય છે, તો ઝીરો એટલે માઇનસ ત્રણ મૂકો કિંમત, જે જે એક્સ દેખો ત્યાં માઇનસ ત્રણ મૂકતા જયા, અહીંયા માઇનસ ત્રણ મૂકા, અહીંયા માઇનસ ત્રણ મૂકો, અને માઇનસ ત્રણ મૂકો. અહીંયા જો માઇનસ ત્રણનો ઘન કરશો તો માઇનસ સિત્યાવીસ આવશે, ત્રણનો નવ નવ ચોક નવ ચોક છત્રીસ થશે, માઇનસ ત્રણ એ થઈ જશે વત્તા ત્રણ. આ બધાને સિમ્પ્લિફાય કરતા માઇનસ ત્રણ એ પ્લસ બાર વધ્યા, આના બરાબર ઝીરો મૂક્યો તો ત્રણ એટલે બાર પ્લસ થઈ જશે, એટલે બારના છેદમાં ત્રણ બરાબર ચાર આવશે, ચાર તેરી બાર એટલે એ બરાબર ચાર જવાબ થશે. આવો દાખલો, જો માઇનસ બે હોય તો ત્રણ એક્સનો ચાર ઘાત માઇનસ બે એક્સનો ઘન પ્લસ સાત એક્સનો વર્ગ માઇનસ એકવીસ એક્સ વત્તા કેની કિંમત કેટલી થાય? તો અહીંયા કે શોધવાનો છે. જુઓ માઇનસ બે આપ્યા એટલે ઝીરો કરો, એક્સ પર બે મૂકો, જ્યાં જ્યાં એક્સને બે મૂકી દીધા. ચાલો બેનો ચાર ઘાત એટલે સોળ, બેનો ઘન એટલે આઠ, બેનો વર્ગ એટલે ચાર, સોળ તેરી અડતાલીસ, આઠ દુ સોળ, આઠ ચોક અઠ્યાવીસ, માઇનસ બેતાલીસ, એકવીસ દુ બેતાલીસ બરાબર પ્લસ કે, આમાં બધામાં આ બેનો સરવાળો કરી, એમાંથી આ બેનો માઇનસનો સરવાળો બાદ બાકી કરવાનો છે, આ બેનો સરવાળો છોતેર આવે, આ બેનો સરવાળો માઇનસ અઠાવન, એ બેની બાદ બાકી કરવા અઢાર આવે, આના બરાબર ઝીરો મૂકો એટલે કે બરાબર માઇનસ અઢાર થશે. એક્સ ઘન માઇનસ છોતેરમાં ખાલી જગ્યા અચળ ઉમેરવામાં આવે તો એક્સને ચાર વડે વિભાજ્ય થાય. અહીંયા એક્સ માઇનસ ચાર વડે વિભાજ્ય, એટલે એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો, તો એક્સ બરાબર ચાર આવે. એક્સ હોય ત્યાં ચાર મૂકી દીધા, તો જો એક્સની જગ્યાએ ચાર મૂક્યા તો ચારનો ઘન કર્યો તો ચોસઠ થાય, એમાં છોતેર બાદ કર્યા તો માઇનસ બાર આવ્યા, તો અહીંયા પી ફોર બરાબર માઇનસ બાર શેષ આવી. માઇનસ બારને દૂર કરવામાં પ્લસ બાર ઉમેરવા પડે તો બારમાંથી બાર જાય તો ઝીરો થાય, તો પ્લસ બાર ઉમેરવા પડે, જે સીમા આપેલું છે તેનો જવાબ થશે. ચાલો લાઈક કરજો, આ દાખલા ફરીવાર મળતા રહેશે. જય ભારત.